વરસાદ ખેંચે જવાના કારણે તંત્ર તેમજ ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા અને તંત્ર વાહકો દ્વારા ડેમમાં પાણી સંગ્રહ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તંત્ર અને ખેડૂતોની ચિંતા વચ્ચે પાછલા એક સપ્તાહથી સુરત દક્ષિણ ગુજરાતની સાથે તાપી નદીના ઉકાઈ ડેમમાં આવેલા ઉપરવાસમાં મેઘરાજા મહેરબાનની ધોધમાર વરસાવવાની શરૂઆત કરતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી ફેલાય છે

પામ્યો છે જેની સામે બાવીસ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં યથાવત રાખવામાં આવ્યું છે શનિવારે બપોરે બાર વાગે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ફૂટે પહોંચી હતી અને ડેમમાં એક ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી તેની સામે ડેમમાંથી બાવીસ હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવ્યું છે જ્યારે સવારે આઠ વાગે હથનુર ડેમની સપાટી બસો અગિયાર પોઈન્ટ છસો વીસ મીટર નોંધાવાની સાથે ડેમમાંથી ઓગણત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને પ્રકાશા ડેમની સપાટી એકસો સાત પોઈન્ટ પાંચસો મીટર અને ડેમમાંથી સત્તાણું હજાર આઠસો ઓગણા એસી ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અંતરે ઉલ્લેખનીય છે કે ભાદરવાના પ્રારંભ સાથે હવામાન વિભાગની આગાહી અક્ષરશ સાબિત થઈ રહી હોય તેમ જણાઈ રહ્યું છે પાછોતરા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાતા ધરતીપુત્રો પણ ઘેલમાં આવી ગયા છે બીજી સપ્ટેમ્બર ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ત્રીસ ફૂટે પહોંચી હતી જે ગઈકાલે એટલે કે આઠ દિવસમાં દસ ફૂટના વધારા સાથે રૂલ લેવલ ત્રણસો ચાલીસ ફૂટને વટાવી ગઈ છે આજે પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વચ્ચે ડેમમાં ઇનફ્લો એક લાખ ક્યુસેકની ઉપર પહોંચ્યો છે સતત આ પાણીની આવક અને ડેમની સપાટીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા પણ હાલ બાવીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં ઉકાઈ ડેમના કેચમેટમાં વરસાદ અને આવકને ધ્યાનમાં રાખીને એક લાખ ક્યુસેક સુધી પાણી છોડવાની તૈયારીઓ પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે